गुड आफ्टरनून विद्यार्थी मित्रों, धोरण बे मां आजे विषय गणित दरेके स्वादेपोती काढजो। स्वादेपोती मां प्रकरण 7 जग अने मग। जग अने मग प्रकरण 7 जग अने मग दरेके स्वादेपोती काढजो। स्वादेपोती मां पेज नंबर 74, पेज नंबर 74 एमा जो समझवानु छे तमारे बद्दाने। पहला समझो आपेलू छे स्वादेपोती मां, बराबर। एमा जो पहला शुं छे, जे ते वासण वधुमां वधु जेटलू प्रवाही समावी शके ते मापन ने ते वासणनी गुंजास कहे छे। एटले गुंजास एटले एन समावेश, ई केटलू आपणे ए वासण केटलू समावी शके छे प्रवाहीने। प्रवाही एटले पाणी, दूध, बराबर, तेल, ए बधा समा आवे छे प्रवाहीमां आवे छे। तो गुंजासनो मोटो एकम लीटर छे। गुंजासनो मोटो एकम कयो छे? लीटर। उदाहरण तरीके डोल, डोल में पानी 10 लीटर, 20 लीटर, बराबर। अने तमे दुकान में दूध लेवा जाओ छो तो दूध ने 1 किलो, 2 किलो ए रीते आपे छे? नहीं, 500 अने लीटर એમાં તમે શું કરો છો? લીટરમાં દૂધ લાવો છો અથવા 500 દૂધ લાવો છો, બરાબર ને? એ રીતે તેલ પણ 5 લીટર, 10 લીટર, 15 લીટરનું ડબલું, એ રીતે તેલ પણ લીટરમાં લાવીએ છીએ। એના પછી પેટ્રોલ, પેટ્રોલ ટેન્કરમાં પેટ્રોલ પુરાવે ને, તો એ પણ આપણે શેમાં લઈએ છીએ? લીટરમાં। તો 500 લીટર, 1000 લીટર, બરાબર, 20 લીટર, એ રીતે અમે શું કરીએ છીએ? લીટરમાં પેટ્રોલ અને એ રીતે કરી દઈએ છીએ। તે ગુંજાસનનો નાનો એકમ મિલીમીટર છે। શું છે? ગુંજાસનનો નાનો એકમ મિલીમીટર, સોરી લીટર, મિલી લીટર ગુંજાસનનો નાનો એકમ છે। આ નાનો એકમ, બરાબર, એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? મિલી। ટૂંકમાં શું કહીએ છીએ? મિલી કહેવાય। ગુંજાસનનો નાનો એકમ મિલીલીટર છે, ટૂંકમાં એને મિલી પણ કહેવાય છે। તો એમાં જો મિલીમાં બેબીનું દૂધ, જે નાનું બાળક હોય છે તે એનું દૂધ કેટલા મિલીમાં આપણે પીવડાવવાનું છે એ બોટલ ઉપર લખેલું હોય છે। 5 મિલી, 10 મિલી, 40 મિલી, એ રીતે, બરાબર, આપણે જે પ્રમાણે એને દૂધ પીવડાવતા હોઈએ છીએ બેબીને, એ રીતે દૂધ પીવડાવવામાં મિલીલીટરમાં દૂધ પીવડાવવામાં આવે છે, એનું માપન છે। અને સિરપ, કપ સિરપ, સિરપ એટલે કોઈ માંદા પડ્યા હોય ત્યારે દવાની બોટલ લાવીએ છીએ, બરાબર, તો દવાની બોટલ આખી આખી પી જઈએ છે? નહીં। તો શું કરવાનું છે? એનું એક માપન હોય છે, બરાબર ને, માપ હોય છે। તો 5 ml પીવાનું હોય છે, 4 ml પીવાનું હોય છે, બરાબર, તેને આપણે મિલીલીટર કહીએ, મિલીમાં આપણે ગણતરી કરીએ છીએ। અને ઇન્જેક્શનમાં દવા પણ પૂરે છે ને ડોક્ટર, તો એ પણ મિલીમાં, મિલી પ્રમાણે લઈએ છીએ। અને જો 1 લીટર બરાબર 1000 મિલીલીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો અહીંયા જો પ્રવાહીના, પ્રવાહી માપનના સાધનો છે, તો એમાં પહેલો છે 100 મિલી, 200 મિલી, 500 મિલી અને 1 લીટર, 5 લીટરનું, તો બરાબર આ શું છે? આ બધા સાધનો છે। તો 1 લીટર, 500 મિલી, 200 મિલી અને 100 મિલી, જો દેખાય છે ને બધાને, આ પ્રવાહીના સાધનો છે। એના પછી પેજ નંબર 75 માં નીચેની વસ્તુઓ
માટે આપેલ ચોરસમાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે સાચું અને ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે ખોટું કરો। અહીંયા તમે વસ્તુઓને જોઈ શકો છો, નાનું મોટું છે, બરાબર। તો પહેલા કપ અને ગ્લાસ છે, તો આમાં કપમાં વધારે પાણી સમાવી શકે છે કે ગ્લાસમાં પાણી વધારે સમાવી શકે છે? તો જે પણ વસ્તુઓમાં અહીંયા આપેલા જે પણ વસ્તુઓ, બંને વસ્તુમાંથી એક વસ્તુમાં વધુ પાણી સમાવી શકે છે ને, તો એમાં શું કરવાનું છે? સાચું કરવાનું છે, અને ઓછું પાણી સમાવી શકાય, પ્રવાહી સમાવી શકાય એમાં ખોટું કરવાનું છે। તો ચલો, તો આ કપ અને ગ્લાસ છે તેમાં વધુ પાણી પ્રવાહી શેમાં સમાવી શકે છે? તો ગ્લાસમાં। તો ગ્લાસમાં બધાએ સાચું કરો, અને કપમાં ઓછું સમાવે તો એમાં ખોટું કરો। અને પછી ડોલ અને ટબ છે, તો એમાં વધારે પાણી શેમાં સમાવી શકે છે? ડોલમાં। તો સાચું કરો બધાએ, તો ઓછું પ્રવાહી શેમાં સમાવે છે? તો આમાં ખોટું કરો। જગ અને પિચકારી, એમાં જગમાં વધારે પાણી સમાવી શકાય તો અહીંયા સાચું, તો અહીંયા પિચકારીમાં ખોટું કરો। આ બે વસ્તુમાં પણ મોટી વસ્તુ કયું છે? આ છે ને, તો આમાં વધારે પ્રવાહી સમાવી શકાય છે, ચા હોય, દૂધ હોય અથવા કોફી હોય, બરાબર, એ પ્રવાહી આમાં વધારે સમાવી શકાય છે, તો એમાં સાચું કરો। અને આ નાનું છે તો આમાં ખોટું કરો। અને આ બે વસ્તુઓમાં શેમાં વધારે પાણી સમાવી શકાય છે? તો આમાં, તો આમાં સાચું કરો, તો આમાં બોટલમાં ખોટું। એના પછી આ બે વસ્તુઓમાં જુઓ શેમાં પાણી વધારે સમાવી શકાય છે? વેરી ગુડ, તો આમાં સાચોની નિશાની કરો, તો આમાં ખોટું। અને બીજા જે ચાર ચિત્ર છે એમાં તમારે જાતે કરવાનું છે, જેમાં વધારે પ્રવાહી સમાવી શકાય છે એમાં સાચું કરવાનું, જેમાં ઓછું સમાવે છે એમાં ખોટું કરવાનું છે। પાના નંબર 74, સૂચના, નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી વધુ પ્રવાહી સમાવી શકાય તેમાં સાચું, અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકાય છે એમાં ખોટું। પહેલા પેજમાં બે બે ચિત્ર આપેલું હતા, આમાં ત્રણ ત્રણ છે, તો આમાં સૌથી વધારે સમાવે છે એમાં સાચું, અને સૌથી ઓછું સમાવે છે એમાં ખોટું। તો આ જે ત્રણ વસ્તુ છે એમાં સૌથી પ્રવાહી શેમાં સમાવી શકાય છે? સિમ્પલ, જે મોટું દેખાય છે વસ્તુ એમાં વધારે સમાવે છે, બરાબર, પ્રવાહી, તો એમાં ડોલ, ડોલ મોટું છે ને આ ત્રણ વસ્તુઓમાં, તો ડોલમાં સાચું, અને આ મગમાં ખોટું। પછી બીજો પ્રશ્નમાં જગમાં સાચું અને આ સીસીમાં ખોટું, આ સીસીમાં ઓછું સમાવે। અને અહીંયા જુઓ કીટલી, કપરકબી અને ચમચી છે, તો આમાં વધારે ચાય આમાં સમાવી શકાય છે અને ઓછું ચમચીમાં। અને બીજું, સોરી ત્રીજા લઈ, તો વધારે પ્રવાહી આમાં સમાવી શકાય છે તો એમાં સાચું કરો, ઓછું પ્રવાહી આમાં સમાવી શકે તો એમાં ખોટું કરો। આજે નીચે તપેલી, વાટકો અને રકાબી આપી છે, એમાં તમારે જાતે વિચાર કરીને સાચું અને ખોટું કરવાનું છે। હવે પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3, સમજો અને પ્રશ્નોના જવાબ લખો, સમજો અને પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્ન જોઈએ, પ્રશ્ન પહેલા સમજવાનું છે। એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે મેં સામગ્રી આપેલી છે, બરાબર, એટલે લીંબુનું શરબત બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એના સામગ્રી આપેલું છે, આપણે પહેલા એના નજર કરીશું। તો એમાં જુઓ, પહેલા એક ગ્લાસ પાણી, શરબત બનાવવા માટે પહેલા તો પાણી લેવું પડે ને, તો એક ગ્લાસ પાણી,
ત્રણ ચમચી ખાંડ, એક ચપટી મીઠું અને 15 ટીપા લીંબુનો રસ. તો આ એક ગ્લાસ લીંબુનું શરબત બનાવવા માટેની સામગ્રી છે. તો એ પ્રમાણે અહીંયા આપણે આને સમજ્યા બધાએ, એક ગ્લાસ લીંબુનું શરબત બનાવવા માટે શું શું જોઈએ છે, પાણી જોઈએ, ખાંડ જોઈએ અને ચપટી મીઠું પણ નાખવાનું છે અને લીંબુનો રસ નુંછવાનું છે, ત્યારે શું બનશે, એક ગ્લાસ લીંબુનો રસ બને. તો આ રીતે ઉપરના સામગ્રી પ્રમાણે નીચેના સવાલની છે, પાંચ સવાલ આપી છે એના જવાબ લખવાનો છે. તો અહીંયા જુઓ, બે ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા ગ્લાસ પાણીની જરૂર છે. ઉપર જુઓ, એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે એક ગ્લાસની જરૂરી છે, તો અહીંયા બે ગ્લાસ બનાવવાનું છે. તો બે ગ્લાસ લીંબુનો શરબત બનાવવો હોય તો બે ગ્લાસ પાણી જ લેવું પડે ને. તો અહીંયા જવાબ લખવાનું છે, બે ગ્લાસ બરાબર. હવે બીજો પ્રશ્ન, ત્રણ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી ખાંડ જોઈએ. તો આમાં કેવું તમારે શું કરવાનું છે, તો પહેલા એક ચમચી સોરી એક ગ્લાસના શરબતમાં નજર કરવાનું છે. તો એક ગ્લાસ શરબતમાં આપણે અહીંયા જો કેટલા ચમચી ખાંડ લીધું છે એક ગ્લાસમાં, તો ત્રણ ચમચી. તો અહીંયા ત્રણ ગ્લાસ બનાવવાનું છે, તો ત્રણ ને આપણે શું કરવાનું, ત્રિકબલ એટલે ત્રણ વાર ગણતરી કરવાનું. ત્રણ ને કા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તરી નવ, એક ગ્લાસમાં ત્રણ ચમચી નાખીએ તો ત્રણ ગ્લાસમાં તો નવ ચમચી. કેટલા ચમચી ખાંડ લેવાની છે, નવ ચમચી ચમચી જોઈએ છે. અને બે ગ્લાસ લીંબુ શરબત બનાવવા કેટલા ટીપા લીંબુનો રસ જોઈએ. જો અહીંયા પહેલા એક ટીપા સોરી 15 ટીપા, એ પણ કેટલા ગ્લાસમાં, એક ગ્લાસમાં. એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે 15 ટીપાનો લીંબુનો જરૂર પડે છે રસનો. તો અહીંયા પ્રશ્ન છે, બે ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે તો એકમાં 15 ટીપા હોય તો બેમાં 15 એકા 15, 15 દો 30, તો કેટલા ટીપાનો જરૂર પડશે, 30 ટીપા. કેટલા, 30 ટીપા. એના પછી ત્રણ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલી ચમચી મીઠું જોઈએ, કેટલી ચપટી હા ચમચી ને ચપટી કેટલી ચપટી મીઠું જોઈએ. તો ત્રણ ગ્લાસ લીંબુ શરબત એક ગ્લાસમાં એક ચપટી, તો ત્રણ ગ્લાસમાં ત્રણ ચપટી. એના પછી અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે, અડધા લીંબુમાંથી 15 ટીપા રસ નીકળે તો આખા લીંબુમાંથી કેટલા ટીપા રસ નીકળે છે. તો એકમાં 15 તો બીજામાં પણ 15, તો 15 કા 15 અને 15 તો 30, 30 ટીપામાં પણ 30 ટીપા. એના પછી પ્રશ્ન નંબર 4, કેટલા રૂપિયા ચૂકવવા પડે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. કેટલા ટીપા સોરી કેટલા રૂપિયા ચૂકવવા પડે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા જુઓ, શેરડીના એક નાનો ગ્લાસ પણ છે અને મોટો ગ્લાસ પણ છે. તો નાનો ગ્લાસના પૈસા, શેરડીના રસનો નાનો ગ્લાસના પૈસા છે 5 રૂપિયા. કેટલા, 5 રૂપિયા. શેરડીના રસનો મોટો ગ્લાસ એના રૂપિયા છે 10 રૂપિયા. મોટો ગ્લાસને 10 રૂપિયા અને નાનો ગ્લાસને 5 રૂપિયા છે. તો આના આધારે પ્રશ્નોના જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે,
ध्यान थी सांभळजो बधाए। शेरडीना रसना बे नाना ग्लासना केटला रूपिया चूकवा पड़े। बे नाना ग्लास एक ग्लास ना पांच रूपिया छे तो बे ग्लास ना केटला थाय? एक ग्लास ना पांच रूपिया अने बीजा ग्लास ना पण पांच रूपिया, कारण के नाना ग्लास ना पैसा केटला छे? पांच रूपिया। तो बे ग्लास पीसो तो केटला रूपिया चूकवा पड़शे? दस रूपिया। केटला? दस। એના પછી શેરડીના રસના બે મોટા ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડે? શેરડીના રસના મોટા ગ્લાસના, તો અહીંયા મોટા ગ્લાસના પૈસા કેટલા છે? એક ગ્લાસના 10 રૂપિયા છે, તો એવા બે ગ્લાસના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એક ગ્લાસના 10 રૂપિયા, તો બીજા ગ્લાસના 10 રૂપિયા, તો 10 અને 10 20, તો બે ગ્લાસના કેટલા ચૂકવવા પડશે રૂપિયા પૈસા? 20 રૂપિયા। એના પછી શેરડીના રસના એક નાના ગ્લાસ, શેરડીના રસના એક નાના ગ્લાસ અને મોટો ગ્લાસના, એક નાનો ગ્લાસ અને એક મોટો ગ્લાસના કેટલા રૂપિયા થાય? તો નાનો ગ્લાસનો છે 5 રૂપિયા, મોટો ગ્લાસનો છે 10 રૂપિયા, તો 10 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 15 રૂપિયા। તો નાનો ગ્લાસ અને મોટો ગ્લાસનો રૂપિયા કેટલા થાય? 15। એના પછી પ્રશ્ન નંબર 4, શેરડીના રસના બે નાના ગ્લાસ, કેટલા? બે નાના ગ્લાસ અને એક મોટો ગ્લાસ। બે નાના ગ્લાસ એટલે નાના ગ્લાસને એક ગ્લાસના 5 રૂપિયા છે, તો બે ગ્લાસના 10 રૂપિયા થાય અને મોટો ગ્લાસના પૈસા છે 10 રૂપિયા। તો અહીંયા પ્રશ્ન શું છે? બે નાના ગ્લાસ એટલે 10 રૂપિયા અને એક મોટો એટલે બીજો 10 રૂપિયા, 10 અને 10 20, કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 20 રૂપિયા। 20 રૂપિયા ચૂકવવા પડે। શેરડીના રસના એક નાનો ગ્લાસ, આ ખાસ કરીને ધ્યાન રાખવાનું, નાનો ગ્લાસ છે કે મોટો ગ્લાસ છે? તો નાનો ગ્લાસ અને બે મોટો ગ્લાસ, કેટલા? બે। તો અહીંયા એક નાનો ગ્લાસનો પૈસા છે 5 રૂપિયા અને પ્લસ બે મોટો ગ્લાસ કીધું છે ને, તો બે મોટા ગ્લાસ, તો એકને 10 અને બીજાને 10, તો 10 અને 10 20, બે મોટો ગ્લાસના પૈસા થાય 20 અને એકના છે નાનો ગ્લાસ તો 5, તો કુલ મળીને અહીંયા કેટલા ચૂકવવા પડશે? 25 રૂપિયા। એના પછી શેરડીના રસના ત્રણ નાના ગ્લાસ, જુઓ સવાલ બરાબર, ત્રણ નાના ગ્લાસ, શેરડીના રસના ત્રણ નાના ગ્લાસ, તો ત્રણ, તો નાના ગ્લાસ છે તો ત્રણ, તો અહીંયા જો નાના ગ્લાસના પૈસા 5 રૂપિયા, એક યાદ રાખવાનું, એક ગ્લાસના 5, તો એવા 3 ને 5 તરી 15, એક ગ્લાસના 5 રૂપિયા હોય તો 3 ગ્લાસના કેટલા થાય? 15। તો અહીંયા શેરડીના રસના 3 નાના ગ્લાસના રૂપિયા 15 રૂપિયા, કેટલા? 15 રૂપિયા। શેરડીના રસના 3 મોટા ગ્લાસના કેટલા રૂપિયા? પહેલા નાના ગ્લાસના હતા, હવે મોટા ગ્લાસના છે, તો મોટા ગ્લાસનો એક મોટા ગ્લાસના પૈસા છે 10 રૂપિયા, કેટલા? એક ગ્લાસનો છે 10 રૂપિયા, એવા 3 ગ્લાસના કેટલા થાય? 10 એક 10, 10 2 30, 4 10 2 20 અને 10 3 30, તો 3 ગ્લાસ તમે લીંબુના શેરડીના રસ પીશો તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 30 રૂપિયા। હવે શેરડીના રસના 3 મોટા ગ્લાસ કેટલા? 3 મોટા ગ્લાસ અને એક નાનો ગ્લાસ, એક નાનો ગ્લાસ, તો 3 મોટા એટલે 30 રૂપિયા, એક નાનો ગ્લાસ એટલે 5 રૂપિયા, તો કુલ મળીને કેટલા રૂપિયા?
तीस, तीस में पांच उमेरशो तो कितना थाय पैंतीस रुपया। एना पछी शेरडी ना रस ना त्रण नाना ग्लास, केवा ग्लास छे, मोटो छे के नानो छे? त्रण नाना ग्लास अने एक मोटो ग्लास, एक छे मोटो, तो त्रण ने त्रण नाना ग्लास तो पंदर, केम के एक ग्लास नो नाना ग्लास नो पैसा छे पांच रुपया, तो त्रण नाना ग्लास एटले पंदर अने एक मोटो ग्लास तो कितना थाय पंदर ने दस पच्चीस, पच्चीस रुपया। हने शेरडी ना रसना बे नाना ग्लास, शेरडी ना रसना बे नाना ग्लास अने त्रण मोटा ग्लास, तो शेरडी ना रसना बे नाना ग्लास एटले एक ग्लास ना पांच रुपया छे, तो दस रुपया बे ग्लास ना अने मोटा ने मोटा पण त्रण छे तो तीस रुपया, तो तीस अने दस केटला थाय तो चालीस रुपया, केटला रुपया चुकावो पड़शे चालीस, चालीस रुपया चुकवा पड़शे। तो आ रीते तमे बधाए शेरडीना रसना ग्लासने જોવાનું અને આપેલા સવાલના જવાબ લખવાનો છે, જે ટીચરે અહીંયા તમને બધાને સ્વાધ્યાયપોથીમાં લખાવી દીધું છે, તમારે ફરીથી નોટમાં પણ લખવાનું છે। આવજો વિદ્યાર્થી મિત્રો।